ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનો 30-31 મેના રોજ નબદામાં ભરચક 2 દિવસીય કાર્યક્રમ. આજ વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોવાથી તમામ રાજકીય પક્ષો સક્રિય થયા છે, ત્યારે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કાર્યકરોને કામે લગાડવામાં આવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત આગામી 30 મેના રોજ રાજપીપળા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલનું આગમન થશે, જેમાં અલગ અલગ 2 કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં રાજપીપળાના ટાઉન હોલ ખાતે 1 કાર્યક્રમ યોજાશે. જિલ્લાના આગેવાનો અને સાંજના આગેવાનો અને કાર્યકરો સાથે પણ બેઠક કરશે, ઉપરાંત જિલ્લાના લાભાર્થીઓ સાથે પણ બેઠક કરી જિલ્લાના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરશે અને પેજ સંમેલનના કાર્યક્રમમાં મહાસંમેલન દરમિયાન 25,000 કાર્યકર્તાઓને સંબોધન થશે. આમ રાજપીપળા ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત રાજપીપળા ખાતે 2 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે રાજપીપળા શહેર અને તાલુકાના ભાજપના મુખ્ય કાર્યકરો અને પ્રેસ મીડિયાના સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ભાજપા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પ્રભારી સતીશભાઈ પટેલ સહિતના કાર્યકર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ભાજપે 1 દિવસ 1 જિલ્લો નામની નવી રણનીતિ ઘડી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજી તમામ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 1 દિવસ 24 કલાકનો સમય ફાળવી લોકો અને પક્ષના કાર્યકરોને તેઓ સાંભળશે, તેમના કાર્યક્રમો સફળ પણ થઈ રહ્યા છે, એનાથી અન્ય પક્ષો ફફડી ઉઠ્યા છે. જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે 30-31 મેએ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 2 દિવસ નર્મદા જિલ્લાની મુલાકાતે ભરચક કાર્યક્રમોનો રસ્તાર લઈને આવી રહ્યા છે, જેમાં 30 મેએ રાજપીપળામાં ભાજપાની જંગી રેલી અને જીન કમ્પાઉન્ડમાં જંગી જાહેરસભાનું આયોજન થયું છે. આ 2 દિવસમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમોની ભરમાર રહેશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતા હેઠળ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં 31 મેએ વન ડે ડિસ્ટ્રિક્ટ યોજના અંતર્ગત નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં પરમ પૂજ્ય પ્રાંત વંદનીય સંતો મહંતો કથાકારો સાહિત્યકારો તેમજ વિવિધ ક્ષેત્રના કલાકારો તબીબો સીએ ધારાશાસ્ત્રીઓ ઉદ્યોગપતિઓ વેપારીઓ એમઆર શેરબજારના ઇન્વેસ્ટર્સ શિક્ષકો રિટાયર્ડ અધિકારીઓ કર્મચારીઓ સહકારી આગેવાનો ખેડૂત આગેવાનો સમાજના આગેવાનો યુનિયન આગેવાનો કોઓપરેટિવ બેંક અને સંસ્થાઓ અને વર્તમાન ડિરેક્ટર માજી ડિરેક્ટરો દિવ્યાંગો વિધવા બહેનો સરકારી યોજનાના લાભાર્થીઓ મજૂર અને કામદારો એનજીઓ સાથે સીધો સંવાદ કરશે. 1 દિવસમાં સતત કાર્યક્રમો સમયબદ્ધ રીતે જુદા જુદા મુકરર કરેલા સમયે સરદાર ટાઉન હોલ આંબેડકર ભવન પટેલ છાત્રાલયમાં દરેક કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહેશે. પહેલીવાર દરેક સમાજના લોકો સંસ્થાઓ કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરશે અને દરેક લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત પણ કરશે અને તેમને સાંભળશે. આમ આ વિસ્તારના નાના મોટા પ્રશ્નો સરકાર ઉકેલી ન્યાય આપવાનો પ્રયત્ન કરશે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ.
સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડે ની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમત ના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમત ગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન
અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.